કેમ છો બાળકો મજામાં ચાલો આજે આપણે ઇંગ્લિશ વિષય ભણવાનો છે કયો વિષય ઇંગ્લિશ વિષય બાળકો તમને યાદ હોય તો આપણે ઇંગ્લિશ વિષયની ચોપડીમાં આપણું લગભગ બધું પૂરું થઈ ગયું છે યાદ છે ને ગયા પીરિયડમાં આપણે ફન ટાઈમ કર્યું હતું અહીંયા સુધી આપણું પૂરું થઈ ગયું છે હવે આપણું શું છે આ મોડલ બેઝ પેપર જ બાકી છે એટલે એ આપણે પછી કરીશું અત્યારે આપણે થોડું વધારાનું એટલે કે થોડા બીજા સ્પેલિંગ જોઈએ જે તમને આગળ બીજા ધોરણમાં કામ લાગશે તો જો મેં બોર્ડ પર શું લખ્યું છે કલર્સ નેમ શું લખ્યું છે કલર્સ નેમ કલર્સ નેમ કલર્સ નેમ એટલે કલરના નામ તો જો અહીંયા અંગ્રેજી સ્પેલિંગમાં કલર્સના નેમ લખ્યા છે અહીંયા ઉચ્ચાર છે અને અહીંયા ગુજરાતી અર્થ છે તો ચાલો આપણે કલર્સના નામ શીખીએ ઇંગ્લિશમાં તો જો મેં બોર્ડ પર લખ્યા છે હું વાંચું છું તમારે પણ મારી સાથે બોલવાનું છે તો ચાલો બોલો આર ઈ બી રેડ એટલે લાલ આર ઈ બી રેડ એટલે લાલ રેડ એટલે કયો કલર લાલ કલર આપણે ઇંગ્લિશમાં લાલ કલરને શું કહેવાય રેડ કલર શું કહેવાય રેડ કલર ચાલો બી એલ યુ ઈ બી એલ યુ ઈ બ્લુ બ્લુ એટલે ભૂરો ભૂરા કલરને ઇંગ્લિશમાં શું કહેવાય બ્લુ કલર શું કહેવાય બ્લુ કલર તો બી એલ યુ ઈ બ્લુ એટલે ભૂરો પી આઈ એન કે પિંક પિંક એટલે ગુલાબી કલર ગુલાબી કલરને અંગ્રેજીમાં શું કહેવાય પિંક કલર શું કહેવાય પિંક અને પિંકનો સ્પેલિંગ પી આઈ એન કે પિંક એટલે ગુલાબી સરસ ચાલો જી આર ડબલ ઈ એન ડબલ ઈ એટલે કે બે વાર છે ને જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલો લીલા કલરને ઇંગ્લિશમાં શું કહેવાય ગ્રીન કલર અને ગ્રીન કલરનો ગ્રીનનો સ્પેલિંગ જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે લીલો ચલો વાય ઈ ડબલ એન ઓ ડબલ યુ યલો યલો એટલે પીળો પીળા કલરને ઇંગ્લિશમાં શું કહેવાય યલો કલર અને યલોનો સ્પેલિંગ વાય ઈ ડબલ એન ઓ ડબલ યુ વાય ઈ ડબલ એન ઓ ડબલ યુ યલો એટલે પીળો બરાબર ચાલો હવે એની સામે જુઓ ઓ આર એ એન જી ઈ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી નારંગી કલરને અંગ્રેજીમાં શું કહેવાય ઓરેન્જ શું કહેવાય ઓરેન્જ અને ઓરેન્જનો સ્પેલિંગ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી ચાલો નીચે ડી આર ઓ ડબલ્યુ એન બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન બ્રાઉન એટલે કથ્થઈ કથ્થઈ કલરને અંગ્રેજીમાં શું કહેવાય બ્રાઉન શું કહેવાય બ્રાઉન અને બ્રાઉનનો સ્પેલિંગ બી આર ઓ ડબલ્યુ એન બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે કથ્થઈ ચલો નીચે પી યુ આર પી એલ ટી પી યુ આર પી એલ ઈ પર્પલ પર્પલ એટલે જાંબુડી પર્પલ એટલે જાંબુડી જાંબુડી કલરને શું કહેવાય અંગ્રેજીમાં પર્પલ શું કહેવાય પર્પલ અને પર્પલનો સ્પેલિંગ પી યુ આર પી એલ ઈ પી યુ આર પી એલ ઈ પર્પલ એટલે જાંબુડી ચાલો હવે નીચે જુઓ ડબલ્યુ એચ આઈ ટી ઈ ડબલ્યુ એચ આઈ ટી ઈ
white. White એટલે સફેદ. કયો કલર? સફેદ. W H I T E white એટલે સફેદ. સફેદ કલર ને અંગ્રેજીમાં શું બોલાય? White. શું બોલાય? White. અને white નું સ્પેલિંગ W H I T E white એટલે સફેદ. ચાલો નીચે B L A C K B L A C K black black એટલે કાળો. black એટલે કાળો. કાળા કલર ને અંગ્રેજીમાં શું કહેવાય? black. અને black નું સ્પેલિંગ શું થાય? B L A C K B L A C K black એટલે કાળો. ખ્યાલ આવ્યો બાળકો? આપણે શું જોઈએ છે? કલર્સ ના નામ. ચાલો બધા બોલો મારી સાથે એકવાર. R E D રેડ એટલે લાલ. B L U E બ્લુ એટલે ભૂરો. P I N K પિંક એટલે ગુલાબી. G R E N G R E N ગ્રીન એટલે લીલો. Y E L L O W Y E L L O W યલો એટલે પીળો. O R A N G E O R A N G E orange એટલે નારંગી. B R O W N B R O W N brown એટલે કથ્થઈ. P U R T L E P U R T L E પર્પલ એટલે જાંબુડી. W H I T E W H I T E white એટલે સફેદ. B L A C K B L A C K black એટલે કાળો. black એટલે કયો કલર થાય? કાળો. સરસ બાળકો, તમારે આ સ્પેલિંગ ઘરકામની નોટમાં એકવાર લખવાના છે. જેમ મેં બોર્ડ પર લખ્યું છે ને એ રીતે જ લખવાના છે અને એ સ્પેલિંગ વાંચવાના છે, એટલે કે મૂળે કરવાના છે. તો આજથી તમારું હોમવર્ક શું છે? બોર્ડ પર જે કલર્સના નેમ લખાયેલા છે ને, બોર્ડ પર લખાવેલ કલરના નામ અને સ્પેલિંગ, સ્પેલિંગ સાથે કલરના નામ અને સ્પેલિંગ ઘરકામની નોટમાં કેટલી વાર લખવાના? બોલો કેટલી વાર લખશો? ઘરકામની નોટમાં બે વાર લખવા અને મોડે કરવાના છે, બરાબર? શું છે આજનું તમારું હોમવર્ક? બોર્ડ પર લખાવેલ કલરના નામ અને સ્પેલિંગ ઘરકામની નોટમાં બે વાર લખવાના અને મોડે કરવાના. આ જેમ મેં લખ્યું છે ને એ રીતે લખજો. સ્પેલિંગ એની બાજુમાં ઉચ્ચાર અને એની બાજુમાં એનો ગુજરાતી અર્થ. કેટલી વાર લખવાનું છે? બે વાર. શેમાં લખવાનું છે? ઘરકામની નોટમાં. અને કેવા અક્ષરે? સરસ, સારા અક્ષરે. જોઈ લો બાળકો એકવાર.